સુરત ખાતે ડેપ્યુટી મેયરના પેન્ટ ઉપર ડાઘ ન પડવો જોઈએ. વિગતો સુરતથી મળી રહી છે. ડેપ્યુટી મેયરનો આ ડ્રામા પ્રકાશમાં આવી રહ્યો છે. ડેપ્યુટી મેયરના પેન્ટ ઉપર એક પણ ડાઘ ન પડવો જોઈએ. ડેપ્યુટી મેયર ફાયરમેનના ખભા ઉપર સવાર થઈ ગયા હતા અને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતના નામે નેતાઓ જાણે ડ્રામા કરી રહ્યા હોય તેમ ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ તાયફા કરવા પહોંચ્યા હોય તેવા નાટક સામે આવ્યા છે. તો ફૂટપાથ થી રોડ વચ્ચે માત્ર 2 ફૂટની જગ્યામાં કાદવ હતો ત્યારે વિગતો મળી રહી છે. સુરત ખાતેથી ડેપ્યુટી મેયરના પેન્ટ કાદવમાં ખરાબ ન થાય તેવું તેમણે વિચાર્યું અને ડેપ્યુટી મેયર સબ ફાયર ઓફિસરના ખભા પર ટીંગાઈ ગયા. તો વિગતો મળી રહી છે. ખાડીપુરથી અનેકના જીવ ગા છે ત્યારે હવે ડેપ્યુટી મેયર પોતાની મસ્તીમાં જ જોવા મળી રહ્યા છે. ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ તાયફા કરવા પહોંચ્યા હોય તેવા તેમના નાટક સામે આવી રહ્યા છે. હસતા હસતા નરેન્દ્ર પાટીલ 2 પગ ઊંચા કરી વેતાળની જેમ ફાયર ઓફિસરના ખભે ટીંગાઈ ગયા હતા, જેના દ્રશ્યો તમે જોઈ શકો છો. સુરતમાં ખાડીપુર જેવી સ્થિતિમાં લોકોની હાલત જ્યાં એક તરફ ખરાબ થઈ છે અને એક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, પરંતુ ડેપ્યુટી મેયર તો પોતાની મસ્તીમાં જ હોય તેવી રીતે ફોટો પરથી આ લાગી રહ્યું છે. સુરતથી આ વિગતો મળી રહી છે. દ્રશ્યો તમે જોઈ શકો છો. ડેપ્યુટી મેયરના પેન્ટ ઉપર ડાઘા ન પડવા જોઈએ. ખાડીપુરમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો તો અનેક લોકોની પરિસ્થિતિ ખરાબ છે, પરંતુ ડેપ્યુટી મેયર પોતાની મસ્તીમાં જ જોવા મળી રહ્યા છે. ડેપ્યુટી મેયરના પેન્ટ ઉપર ડાઘ ન પડવો જોઈએ. ડેપ્યુટી મેયર ફાયરમેનના ખભા ઉપર સવાર થઈ ગયા હતા. અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતના નામે નેતાઓ જાણે ડ્રામા કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા પૂજા નિષાદ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. જી પૂજા, ડેપ્યુટી મેયરના પેન્ટ ઉપર ડાઘ ન પડવો જોઈએ, ભલે અનેક લોકોના જીવ ગા હોય કે પરિસ્થિતિ ખરાબ હોય, શું કહેશો? જી ચોક્કસપણે, આ પ્રકારે જયારે સમસ્યાઓ સર્જાતી હોય છે ત્યારે પ્રતિનિધિઓ મેયર લોકોને લોકોની જનતા આગળ આવવાનો મોકો મળતો હોય છે, ત્યારે જનતા લોકોનો અવાજ ઉઠાવવાનો હોય છે, લોકોને મદદ આવવાનું હોય છે. ત્યારે જે આ દ્રશ્યો છે તે તમે જોઈ શકો છો કે કયા પ્રકારના હાલ સર્જાયા છે. પર્વત પાટિયા પાસે પાણીમાં એક યુવક છે, તે 4 દિવસ પહેલા ડૂબ્યો હતો, તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળી આવતાની સાથે જ ત્યાં ડેપ્યુટી મેયર ત્યાં વિઝિટ કરવા પહોંચ્યા હતા અને વિઝિટ કરવા પહોંચતાની સાથે તેઓનો પેન્ટમાં તેમના પેન્ટમાં ડાઘ ન પડે તે પ્રકારે તેઓ હસતા જોવા મળી રહ્યા હતા અને ડેપ્યુટી જે મેયર નરેન્દ્ર પાટીલ છે તેઓ તાયફા કરવા પહોંચ્યા હોય તે પ્રકારના નાટક છે તે ત્યાં જોવા મળ્યા હતા. અને આ સ્થળ પર ફૂટપાથથી રોડ વચ્ચે માત્ર 2 ફૂટની જગ્યા હતી અને સામાન્ય જ કાદવ હતો, કારણ કે પાણી હતું તે ઓસરી ચૂક્યું હતું અને સામાન્ય જ કાદવ હતો. પરંતુ ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલની પહેરેલી પેન્ટ કાદવમાં ખરાબ ન થાય તે કારણે તેઓએ સબ ફાયર ઓફિસરના ખભે બેઠીને જવાનું વિચાર્યું હતું અને તેઓ આ પ્રકારના જે દ્રશ્યો છે જ્યાં કોઈ યુવક છે તેનું મૃત્યુ થયું છે, તેનો માતમનો સમય હતો, ત્યારે જે નરેન્દ્ર પાટીલ છે તેઓ હસતા હસતા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને નરેન્દ્ર પાટીલે 2 પગ ઊંચા કરી વેતાવળની જેમ ફાયર ઓફિસરના ખભે ટીંગાઈને ગયા હતા. સુરતમાં ખાડીપુર જેવી સ્થિતિ છે અને લોકોની હાલત અત્યારે કફોડી બની છે અને અનેકોના જીવ પણ લેવાઈ રહ્યા છે, અનેકો લોકો ભોગ પણ બની રહ્યા છે, પરંતુ ડેપ્યુટી મેયર પોતે મસ્તીમાં હોય તેવા આ ફોટા સાંભળ્યા હતા. જી પૂજા, તમામ વિગતો બદલ આભાર. તો માહિતી સુરતથી મળી રહેશે. ભલે અનેક લોકોના જીવ જાય કે પરિસ્થિતિ ખરાબ હોય, પરંતુ ડેપ્યુટી મેયરના પેન્ટ ઉપર એક પણ ડાઘ ન લાગવો જોઈએ, કેમ કે ડેપ્યુટી મેયર ફાયરમેનના ખભા ઉપર સવાર થઈ ગયા હતા.